બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે, પરંતુ ધીમે ધીમે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ખેતીમાં નુકસાન થતા ખેડૂતો પશુપાલન તરફ વળ્યા હતા અને સમય જતાં બનાસકાંઠા જિલ્લામાં પશુપાલનની સંખ્યામાં સતત વધારો થયો હતો। બનાસકાંઠા જિલ્લો મોટાભાગે પશુપાલન સાથે સંકળાયેલો જિલ્લો છે, પરંતુ કેટલીક વાર પશુઓ ઉપર પડતી વીજળી તેમજ કુદરતી હોનારતના કારણે મોટી સંખ્યામાં પશુઓના મોત નિપજતા હોય છે। ત્યારે આવો જ વધુ એક બનાવ દાંતીવાડા તાલુકાના કોટડા બાખર ગામે આજે વહેલી સવારે દૂધ દોહવાના મશીનથી વીજકરંટ લાગતા 11 પશુઓના મોત થયા હતા। કોટડા બાખર ગામે રહેતા રામસુંગ પટેલ ગાયનો તબેલો ચલાવે છે, જેઓએ આજે વહેલી સવારે રાબેતા મુજબ 11 પશુઓને દૂધ દોહવાનું મશીનથી લગાવી સ્વિચ પાડતા અચાનક મશીન મારફતે પશુઓને વીજકરંટ લાગતા પશુઓ તરફડવા લાગ્યા હતા અને જોતજોતામાં 11 પશુઓના વીજકરંટના કારણે મોત નિપજ્યા હતા। પશુપાલકનું માનીએ તો દૂધ દોહવાના મશીનમાં ખામી સર્જાતા આ વીજકરંટ લાગ્યો હતો અને આ મશીનની ટેકનિકલ ખામીના કારણે જ 11 પશુઓ મોતને ભેટ્યા છે, જેથી આ ખેડૂતને પશુઓના મોતથી અંદાજિત 11 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। ત્યારે આ મશીન બનાવનાર કંપની સામે કાયદાકીય કાર્યવાહી થાય તે માટે પણ પશુપાલકે માંગ કરી છે।